विश्व कैंसर दिवस निमित्ते इंडिया न्यूज की टीमें एक एवं व्यक्ति साथ बात करी कि जे वयोवृद्ध होवा छतां कैंसर सामे लड़त आपी ने कैंसर ने मात आपी आ वृद्धा ने मोटा में कैंसर थयुं। महत्वनी बात तो ये छे के तेमने कोई पण प्रकारनुं व्यसन न होवा छतां पण आ प्रकारनी कैंसर थयुं तेम ते छतां तेमणे मोढ़ामां चांदी जेवुं लागता तेवो अरहम डेंटल क्लिनिकना डॉक्टर प्रणव ने बतावा आव्या हता, ज्यां तेमनी तपास कर्या बाद बायोप्सी करवामां आवी अने तेमने कैंसरनुं निदान थयुं अने तरत ज तेमनुं ऑपरेशन करवामां आव्युं हतुं। તેઓ આજે એકદમ સ્વસ્થ થઈ ગયા છે અને એટલે જેટલું વહેલું ખબર પડે એટલું જલ્દી કેન્સરને માત આપી શકાય, સાથે સાથે ડૉક્ટર્સ પણ સાથે એ પણ જાણવાનો પ્રયાસ કર્યો કે કેવી રીતે કેન્સરનું નિદાન થયું અને કેવા પ્રકારની દવાથી આટલી જલ્દી કેન્સરને માત આપી આટલા વૃદ્ધ મહિલા સાજા થયા। મને ચાંદી છે એવું તો પરખાયું જ નહોતું, છેલ્લી ડાપાણી દાળનો ટુકડો નીકળી ગયો હતો અને ટુકડો અંદર હતો એટલે ખરેખર તો હું એ માટે આવી હતી, પણ અરહમ ક્લિનિકના ડૉક્ટર સાહેબનું તરત જ ધ્યાન પડ્યું, જો કોક હોત તો મારી દાઢ પાડત, અને કારણ કે બહુ નાની ચાંદી હતી, દેખાઈ પણ એકદમ બહારથી ન દેખાય એવી, અને એમણે મને બાયોપ્સીની સલાહ આપી। હું પોતે હિન્દુ સંસ્કૃતિમાં માનું છું, ભગવાન અને ડૉક્ટરને સરખા ગણું, જેમ ભગવાનને સરેન્ડર થઈ એમ ડૉક્ટરને પણ થઈ જવાનું। ભગવાનને કહીએ યથાયોગ્યમ તથા કરું, તેમ ડૉક્ટરને કહી દીધું યથાયોગ્યમ તથા કરું, તમને જેમ યોગ્ય લાગે એમ કરો। તો એમણે બાયોપ્સીની સલાહ આપી, તરત કરાવી દીધી અને અઠવાડિયામાં તો સર્જરી પણ કરાવી દીધી। સામાન્યપણે કેવું છે કે લોકો એવું સમજે છે કે ડેન્ટિસ્ટ એટલે દાંતના ડૉક્ટર, જેઓ ખાલી દાંતને જ જોવે। બહેનનું કારણ હતું વિઝડમ ટૂથ, એટલે કે ડાપણની દાઢનું એક કરચ એમની તૂટી ગઈ હતી, પરંતુ અમારું ધ્યાન દાંત કરતાં પહેલાં આજુબાજુની ટીશ્યુ એટલે કે પેઢા ઉપર પહેલાં પડે અને ઘણી બધી વસ્તુ ઉપર પડતું હોય છે, જેમાં મને એક નાનકડું એક અલ્સર અને એક ટીશ્યુ એવી દેખાઈ કે જે સામાન્યપણે ના હોવી જોઈએ। બીજી બાજુ એવું થાય કે આ બહેનને તો કોઈ આદત બી નથી, પાન તમાકુ ગુટકાનો સવાલ નથી, તો આમને કેવી રીતે હોઈ શકે? પરંતુ અમે એમની ડાપણની દાઢનો પ્રશ્નને સાઈડ પર મૂકીને પહેલાં આ વસ્તુ શું છે એના પર ફોકસ કર્યું અને એમનું જે નિદાન કરાયું બાયોપ્સી કરીને, તો એ એક કેન્સરમાં પરિણામ્યું। ફાયદો એ થયો કે અમે ખૂબ અર્લી સ્ટેજમાં એને પકડી શક્યા, તો બેનને નાનકડી પ્રોસિજરથી અને બહુ જલ્દી રિકવરી આવી ગઈ। આ બેનમાં અમે જેનાથી નિદાન કર્યું એ પ્રોસિજરનું નામ છે બાયોપ્સી। બાયોપ્સી એટલે એવી પ્રોસિજર કે જે ભાગમાં ચાંદું પડ્યું હોય એ ભાગમાંથી ચામડીનો એક ટુકડો લઈ અને લેબોરેટરીમાં રિપોર્ટ માટે મોકલીએ, જે 5-7 દિવસમાં આવતો હોય અને એના પરથી એમાં કેન્સર છે કે નહીં તે પકડી શકાય અને તેનું નિદાન કરી શકાય। તો આ બેનમાં બાયોપ્સીનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો અને તેમનામાં કેન્સરનું નિદાન થયું। એ ભાગમાંથી સર્જરી કરી અને એ ભાગને રિમૂવ કર્યો અને ખૂબ જ નાનકડી સર્જરીથી એ બેનનું કેન્સર અમે મટાડી શક્યા। રૂટીનમાં અમે જે ઓપીડીમાં પેશન્ટ જોતા હોઈએ છીએ એમાં આજકાલ આબાલવૃદ્ધ સૌ એટલે કિશોરાવસ્થાથી લઈને વૃદ્ધ સુધીના ઘણા બધા પેશન્ટો તમાકુના સેવનથી રોજિંદાથી આદત હોય છે એ લોકોની। આ વસ્તુ આ બેનમાં તો આદત ન હોવાના કારણે પણ જો આટલું અલ્સર થયું અને એમાંથી જો કેન્સર થઈ શકે, તો હેબિટ હોવી અને અલ્સર થવું અને કેન્સર થવું એની ચાન્સીસ અથવા તો પ્રોબેબિલિટી એ ઘણી બધી વધી જાય છે। સૌથી પહેલાં તો હું એ કહેવા માંગીશ કે જો તમે કોરોના વોર્ડમાં જઈને ઊભા રહો છો માસ્ક વગર અને એવું જ ઈચ્છો છો કે મને આ કોરોના ના થાય, તો એની કેટલી પોસિબિલિટી છે? ઘણી જ ઓછી। સિમિલરલી તમે જો બીડી તમાકુ કંઈ બી સેવન કરતા હો તો એ ન થવાના, કેન્સર ન થવાના ખૂબ ઓછી પોસિબિલિટીઝ છે।